ગુડ ઇવનિંગ દોસ્તો, હું રજની તમારું સ્વાધ્યાય સિરીઝમાં સ્વાગત કરી રહી છું. આજે હું તમને એક નવી વસ્તુ બતાવવાની છું. ત્યારબાદ આપણે આજનો કાર્યક્રમ શરૂ કરીશું. આપણે અત્યાર સુધી તીર્થયાત્રા વિશે જાણ્યું છે. આપણે શરીરના માધ્યમે અલગ અલગ સ્થળોએ જઈએ છીએ, ફરીએ છીએ, ત્યાંનું જ્ઞાન આપણે મેળવીએ છીએ અને એક નવો અનુભવ કરીએ છીએ. તો પીએમસી ગુજરાત તમારી સમક્ષ એક નવી યાત્રાનું આયોજન કરી રહ્યું છે, તે છે જ્ઞાન યાત્રા. આ યાત્રામાં વિવિધ વક્તાઓ વિવિધ પુસ્તકોના માધ્યમે આપણને દરરોજ એક નવી જ્ઞાન યાત્રા પર લઈ જશે. તો હું તમને બધાને નિવેદન કરી છું કે આજથી લઈને 3 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી તમે અમારી સાથે આ જ્ઞાન યાત્રામાં જોડાજો. હવે આપણે આ કાર્યક્રમને આગળ લઈ જતા આજના વક્તા વિશે હું તમને થોડીક માહિતી આપું. આજના આપણા પ્રથમ વક્તા છે ડૉક્ટર દેવ્યાની જોગી. તેઓ છેલ્લા 10 વર્ષથી ધ્યાન કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ એક નેચરોપેથ ડૉક્ટર છે અને યોગા ટ્રેનર છે. આ ઉપરાંત તેઓ બીજા ઘણા બધા ક્ષેત્રોમાં પણ નિપુણતા ધરાવે છે, જેમ કે તેઓ એક સ્પિરિચ્યુઅલ કન્સલ્ટન્ટ છે, સ્કિન એન્ડ હેલ્થ થેરાપિસ્ટ છે, ન્યુટ્રિનો હોલિસ્ટિક અલ્ટરનેટિવ થેરાપી, અરોમા થેરાપિસ્ટ, આ ઉપરાંત સાયકો ન્યુરો થેરાપિસ્ટ પણ છે. આ ઉપરાંત તેઓ ઓનલાઈન અને ઓફલાઈન વર્કશોપ્સ અને સેશન્સ પણ કન્ડક્ટ કરી રહ્યા છે, જેમાં તેઓએ યોગ સાધના આશ્રમ, ચિન્મય મિશન ટ્રસ્ટ, રોટરી ક્લબ, બાલ સંસ્કાર કેન્દ્રો જેવા વિવિધ સંસ્થાઓ સાથે તેમની સેવા આપી છે. હવે વિલંબ ન કરતા હું આપણા વક્તા આજના વક્તા ડૉક્ટર દેવ્યાની જોગીનું સ્વાગત કરી રહી છું અને તેમનો વિષય છે અષ્ટવક્ર ગીતા. તો ડૉક્ટર દેવ્યાની જોગી, સ્ટેજ ઇઝ યોર્સ મેમ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીવાર એક વખત મળ્યા છે સ્વાધ્યાય સિરીઝમાં. પહેલા પણ આપણે મળી ચૂક્યા હતા અને આજે આપણે ફરીવાર મળી રહ્યા છે સ્વાધ્યાયની સિરીઝ, જેમાં આપણે અલગ અલગ વાતો કરવાના છે સ્વાધ્યાય વિશેની. તો આજે જે મેં ટોપિક લીધેલો છે એ ટોપિકમાં થોડીક હું વિચારણા ચાલતી હતી કે કયો ટોપિક લેવો. લાસ્ટ ટાઈમ જો લીધો તો એના કરતા આ વખતે શું કરવું આપણે, લાઈક યોગ વશિષ્ઠની વાત લેવી કે એમાં શ્રી રામને વશિષ્ઠ મુનિની સાથેની ચર્ચા વિચારણા થાય છે એ વિશે જાણવું, કે પછી માંડુક ઉપનિષદ જેમાં બતાડવામાં આવે છે કે શું પેદા થયેલું છે અને ઉત્પન્ન જ નથી તો પછી આપણે શા માટે એની પાછળ મંડી રહ્યા છે, આપણે એની પાછળ પડી રહ્યા છે. જો કોઈ પણ વસ્તુ ઉત્પન્ન ના થતી હોય, કોઈ પણ વસ્તુ પેદા ના થતી હોય તો પછી આપણે જો જેની પાછળ પડીને આખું આપણું આયુષ્ય મંથી રહ્યું છે એને પામવા માટે જે છે જ નહીં, રાઈટ? તો એ ટોપિક લો. અને ત્રીજો મારામાં આવ્યો અષ્ટવક્ર ગીતા. આ ત્રણેયમાંથી મેં વિચાર કર્યો કે નોર્મલ તો બધા કહી શકશે, પરંતુ અષ્ટવક્ર ગીતામાં શું છે, શું એમાં બતાડે છે જીવનની પરિભાષા, શું કહેવા માંગે છે ગીતા યાને ભગવદ્ ગીતા અને અષ્ટવક્ર ગીતા બંનેમાં શું છે, કેમ આપણે અષ્ટવક્ર ગીતાને હજી સુધી સાંભળ્યું નથી કે સમજવાનો પ્રયત્ન નથી કર્યો. તો મારો ખૂબ જ શોર્ટમાં તમને હું એના વિશેની સમજણ આપીશ. પરંતુ આ સમજણ આપણે લઈએ એની પહેલા આપણે ધ્યાન કરી લઈશું. શરૂઆતમાં ધ્યાન કરીએ તો શરીરમાં ઉર્જા વધશે અને જે હમણાં સુધી જે આપણે આખો દિવસ મથી રહ્યા હતા ને એમાંથી પણ આપણે થોડા ઘણા દૂર થઈ જશું. તો લેટ્સ બિગિન, આપણે શરૂઆત કરીએ ધ્યાનથી. પહેલા તો હું સર્વને વિનંતી કરીશ ચશ્મા કાઢી લઈશું, આંખો સંપૂર્ણ બંધ, બંને હાથને બંને આંગળીઓ બંને હાથની આંગળીઓથી ક્લપ્સ કરી લઈશું, બંને પગને ક્લચ કરી દઈશું, ક્રોસમાં મૂકી દઈશું. સંપૂર્ણ શાંતિનો અહેસાસ, શરીરને
સાક્ષી ભાવથી આપણે જોવાની ક્રિયા કરીશું. આવતો શ્વાસ અને જતો શ્વાસ ફક્ત ને ફક્ત સાક્ષી ભાવથી તેની તરફ જોવાની પ્રક્રિયા. શરીરને ઢીલું છોડી દઈશું. કોઈ પણ પ્રકારના તણાવ યા સ્ટ્રેસ નો અનુભવ કરતા હોય યા ખીચાવનો અનુભવ થતો હોય તેને સંપૂર્ણ રીતે છોડી દઈશું. મનમાં કોઈ જ વિચાર વિનિમય નહીં, ફક્ત ને ફક્ત આવતા અને જતા શ્વાસ ઉપર ધ્યાન રાખીશું. જ્યારે પણ તમે શ્વાસ લો છો, શરીરમાં એક સંતોષની ભાવના, પ્રસન્નતાની ભાવના ઉત્પન્ન થાય છે અને એક ઉર્જા પોઝિટિવ ઉત્પન્ન થતી હોય છે. જ્યારે તમે શરીરમાંથી શ્વાસ કાઢો છો ત્યારે ક્રોધ, ઈર્ષ્યા, મનમાં ઘણા બધા વિચારો જે નેગેટિવ્સ હોય છે એ ધીરે ધીરે કાઢવાની કોશિશ થતી હોય છે. આવતા અને જતા શ્વાસ ન જોર ન જબરજસ્તીથી, ફક્ત ને ફક્ત સહજ ભાવથી, સાક્ષી ભાવથી તેની તરફ ધ્યાન લગાવવાનું છે. વિચારો તણાવ આવ્યા કરે તેને રોકવાના નથી, સહજ ભાવથી એને જવા દેવું. કોઈને પણ બંધનમાં પકડી નહીં રાખવું, મુક્ત કરી દો. વિચારો આવે છે, આવા દો. વિચારનું કામ છે આવવાનું અને આપણું કામ છે ફક્ત ને ફક્ત દ્રષ્ટાના સ્વરૂપે એને જોવાનું, એની પાછળ નથી પડવાનું. શ્વાસની ગતિ તરફ સંપૂર્ણ ધ્યાન. આપણો શ્વાસ ગુરુની સમાન છે. જ્યારે જ્યારે શરીરમાં કોઈ હલનચલન થઈ જતું હોય તો આપણે ગુરુની સમક્ષ હાજર થતા હોઈએ છીએ. ત્યારે ગુરુ આપણને એક સરળ માર્ગદર્શન આપતા હોય છે. તો એ જ રીતે મારા આત્મા અને પરમાત્માનું મિલન કરવું છે તો મને ગુરુ, મારો શ્વાસ મને મારો માર્ગ આપશે. સંપૂર્ણ રીતે શાંતિ સુખનો અનુભવ. શરીરને ઢીલું છોડી દીધું છે. કોઈ જ વિચાર નથી. મ્યુઝિક પ્લેસ. વિચાર મુક્ત બનવાનું છે. The
સંધિ 2 મિનિટની વાર છે દોસ્તો. આવી જ રીતે તમે શ્વાસ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. હવે આપણે ધ્યાન સ્થિતિમાંથી બહાર આવીશું દોસ્તો. તમે તમારા હાથોને ચહેરાના આંખો પર મૂકો કે જેથી તમારા હાથની ઊર્જા આંખોને મળે. અને હવે ધીરે ધીરે આપણે હાથોને ખસેડતા ધીરે ધીરે આંખોને ખોલીશું અને ચહેરા એક સ્માઇલની સાથે આપણે ધ્યાનની બહાર આવીશું. ખૂબ જ સરસ ડૉક્ટર દેવ્યાની મેડમના ગાઈડન્સમાં આપણે ખૂબ જ સરસ રીતે ધ્યાન કરીએ દોસ્તો. હવે આપણે આ કાર્યક્રમને આગળ વધાવીએ અને આપણા વિષય પર મેડમ આપણને સમજાવશે. ફરીવાર તમને બધાને જ નમસ્કાર. અને ખૂબ જ સરસ રીતે આપણી શરૂઆત થઈ. એક કહીએ ને, કોઈ દિવસ જ્યારે પણ તમે આખા દિવસનો થાક હોય ને, તો તમારી જે એનર્જી છે, જે સવારે તમે મેડિટેશન કરો છો અને જ્યારે સાંજે મેડિટેશન કરો છો, એમાં ફરક છે. સવારે જ્યારે તમે મેડિટેશન કરો છો ત્યારે તમારી ઊર્જા હાઈ વાઇબ્રેશનમાં હોય છે, અને પછી દિવસ દરમિયાન તમે લો ઊર્જામાં જતા રહો છો. તો એટલા માટે જે સવારની ઊર્જા છે એને કન્ટિન્યુમાં રાખવી હોય કે છેક સુધી મારો આખા દિવસનો બપોર સુધી સાંજ સુધી બહુ સરસ ગયો, હજી પણ મારે હાઈ લેવલમાં રહેવું હોય, હાઈ વાઇબ્રેશનમાં, તો સંધ્યાકાળે તમે જ્યારે કરો ત્યારે સૂરજનું આથમવું અને ચંદ્રનું આવવું. સૂર્ય અને ચંદ્ર શરીરમાં બે પાર છે, હ ઠ, તો બંનેનું મિલન જ્યારે થાય છે ત્યારે તમારી ઉર્જા બહુ જ વધી જતી હોય છે. કારણ કે શરીરમાં આપણને ચંદ્રની પણ જરૂર છે અને સૂર્યની પણ જરૂર છે, બરોબર. તો આજ બહુ સરસ રીતે ધ્યાન થયું. તો આગળ હવે આપણે વિશે કરીએ કે અષ્ટવક્ર, 8 અંગોથી વળેલા અષ્ટવક્ર ગીતા. હવે આપણને લાગશે કે આપણે જિંદગીમાં ઘણા કાવ્યો રચનાઓ સાંભળી લીધી, વેદો ની ટીકાઓ જોઈ લીધી, ઉપનિષદોની ધીમે અવાજે જે ઉપનિષદ બોલે છે એનું પણ આપણે સાંભળેલું છે. ગીતા, મહા ભગવદ ગીતા, એના વિશે તો આપણે કઈક અલગ જ સાંભળ્યું છે. અને જે આજે જે છે આપણી એ છે અષ્ટવક્ર ગીતા. બહુ જ ઓછા લોકોએ એનું અધ્યયન કરેલું છે કે સાંભળ્યું છે. એનું રીઝન શું છે કે કેમ અષ્ટવક્ર ગીતા લોકોની પાસે ગઈ નથી, એનું રીઝન શું છે? તો વી કેન સ્ટાર્ટ, આપણે શરૂઆત કરીએ કે જ્યારે ભગવદ્ ગીતામાં કૃષ્ણ અને અષ્ટવક્ર ગીતામાં છે અષ્ટવક્ર અને જનકજી, અહીં છે અર્જુન અને કૃષ્ણ, અહીં છે જનક મહારાજ અને અષ્ટવક્ર. તો કૃષ્ણને તમને બધે જ જોયેલો છે, ગોવાળીઓની સાથે, ગોપીઓની સાથે અને નટકટ બધા જ રસોમાં રસ થઈ ગયેલો છે. યાની કે એની જે ગીતા છે ને એ બધી જ રીતે મિશ્રણમાં છે.
બધા જ યોગ અંદર છે, કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, સર્વ યોગ એની અંદર છે. બરોબર છે? એટલે શોર્ટમાં કહીએ તો વન ટાઈપ ઓફ ખીચડી. તો કૃષ્ણની છે એ ખીચડી છે, કારણ કે બધાને મેળવે છે. એમાં તમે થિંકિંગની જરૂર નથી. જો કોઈ ભાવથી આવી જાય તો એની પાસે જતો રહે છે, જો કોઈ ક્રોધ કરે તો એને મારવાનું કામ કરે છે, અને જો અર્જુન જેવા આવી જાય કે હવે પ્રભુ મને જ્ઞાન આપો, તો પછી અર્જુનને જ્ઞાન પણ આપવાનું કામ કરે છે. તો ઇન શોર્ટમાં જોવા લઈએ તો ખીચડી, આપણે કે દાળ અને ભાત ઇઝ ઇક્વલ ટુ ખીચડી. તો ખીચડી ઇઝ ઇક્વલ ટુ મહા આપણી ગીતા. બરોબર છે? તો એ છે ગીતા. જયારે અષ્ટવક્ર ગીતામાં શું છે, કોઈ જ અંદર નથી, સીધું અને સટક જ્ઞાન છે, કોઈ જ કાવ્યાત્મક રીતે પણ નથી. સત્યનો જવાબ એની અંદર આપેલો છે. સત્યની ખોજ જે કરીએ છીએ ને હંમેશા આપણે દોસ્તો, એની સાચી ઓળખાણ આપણને અષ્ટવક્ર ગીતામાં મળેલી છે. એમાં હવે ગીતામાં તમે 2 વત્તા 2, ક્યારેક 4 પણ કહી શકો છો. 2 વત્તા 2 ને ક્યારેક કોઈ લોકો 5 ની રીતે જુએ છે, યા પછી 2 વત્તા 0, યા 2 વત્તા કઈ પણ કહો તો 2 પણ જુએ છે. રાઈટ? યાને કે લોકોની દ્રષ્ટિકોણ જેવી છે એ રીતે લોકો જોવાનું કામ કરે છે. પરંતુ અષ્ટવક્રમાં 2 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ 4 જ થાય. યાને કે સ્થિર છે, બિલકુલ ડામાડોલ કરનારું નથી. ન અહીંયાનું વાક્ય અહીં થાય, ન અહીંનું મિશ્રણ અહીં થાય. ચોખ્ખું સટ આપનારું જ્ઞાન અષ્ટવક્ર ગીતા. હવે આપણે જઈએ કે એની પાછળ એવું તો શું છે કે અષ્ટવક્ર ગીતાનો ઉદ્ભવ કેવી રીતે થઈ ગયો, શું સાચે અષ્ટવક્ર કોણ હતા, એનું થોડું જ્ઞાન લઈ લઈએ. તો અષ્ટવક્ર ગીતામાં શરૂઆત કરીએ તો પહેલા આવે છે જનક મહારાજ. બધાને ખબર છે જનક મહારાજ રાજમહેલમાં રહેલા છે, રાણીઓની સાથે, દાસીઓની સાથે, અન્નનો ભંડાર બધું જ છે. એ એક વખત જમી કરીને ઊંઘી ગયા. એમને એક વખત સ્વપ્ન આવ્યું. હવે સ્વપ્નમાં એમણે જોયું કે એ ભિક્ષુક બની ગયા છે, અને ભિક્ષુક બનીને હાથમાં કટોરો લીધેલો છે એમણે, અને દર્દની ઠોકર ખાઈને ભિક્ષા માંગી માંગીને ખાઈ રહ્યા છે. એમાં એક વખતે એમને 2 દિવસથી કશું જ મળતું નથી. ભૂખ્યા, તરસ્યા, અને છેલ્લે 3જા દિવસે એક જણે એમને ભિક્ષા આપે છે. પણ ભિક્ષા પણ કેવી? ચોખા અને દાળ, એ પણ રાંધેલા નહીં, કાચા. હવે જનક મહારાજ ભિક્ષા કેવી રીતે કરું? એમણે તો ભિક્ષા લેવી હતી. 2 દિવસથી કળમળતા હતા, પેટમાં ચૂહા ઉંદેડા ભાગતા હતા, અને એમાં પણ મળ્યું અન્ન પાછું. પછી તો શું કરવું તો હતું જ. એટલે એમણે જંગલોમાં ગયા, લાકડા લીધા, અગ્નિ સળગાવી, ક્યાંકથી કઈ પાત્ર મૂક્યું, અને બનાવી એમણે દાળ ભાત અને ખીચડી બનાવી. બસ ખીચડી બનતી જ હતી અને તલપતતા હતા, મોઢામાંથી લાળ ટપકતી હતી. હવે મારું મને ખીચડી મળશે, કારણ કે મારો પેટનો ખાડો જે હતો ને એ હવે ગુંજાઈ જશે. પણ થાય છે શું, સડનલી એ જ વખતે 2 બળદિયા બાજુમાં લડતા હતા. હવે જનક મહારાજ નું તો ધ્યાન ક્યાં હતું? ભિક્ષુનું, મને ખીચડી મળશે ત્યાં ધ્યાન હતું. એ જયારે બળદિયા લડતા એટલા લડતમાં મગ્ન હતા કે એક બળદે શિંગ જોરથી માર્યો તો બીજો બળદનો પગ ખીચડીના એમાં ગયો, અને ખીચડીનું જે તપેલું હતું એ પડી જાય છે. હવે વિચાર કરો, 2 દિવસથી અન્ન નથી મળ્યું, 3જા દિવસે જ્યારે મળે છે તો પણ હાથ સામે છે પરંતુ ગ્રહણ નથી કરી શકતું. તો એ વિચાર કરવા માંડે છે, હે ઈશ્વર, આ શું થઈ ગયું? શું મારે આવી જ રીતે ભૂખ્યા અને એકદમ એમની નિંદ્રા ઉડી જાય છે. હવે નિંદ્રા ઉડી જાય છે અને વિચાર કરવા માંડે છે, શું સત્ય હતું? જે હમણાં હું દાસીઓની સાથે, મહારાણીઓની સાથે છું એ સત્ય છે, કે પછી હું જે ભિક્ષુક હતું એ સત્ય છે? બંનેની દ્વિધામાં ફસાઈ જાય છે. શું સાચે મારે આગળ આ જ રીતે થવું પડશે? મારા રાજમહેલમાંથી બધું અન્ન જતું રહેશે,
મારું જે આ બધું પાઠ છે એ બધું વિનાશ થઈ જશે, મને જે સ્વપ્ન આવ્યું એ સાચે આ સાચું છે? અને એ બહુ જ કન્ફ્યુઝમાં, બહુ જ દ્વિધામાં આવે છે અને વિચારોમાં વિચારો કહે છે કે મારે હવે સત્યની ખોજ કરવી જ પડશે, કારણ કે સત્ય વિના હું રહી નહીં શકું. પછી એમની ત્યાં યજ્ઞો અને જે મોટા મોટા સંતો હતા, ઋષિ મુનિઓ હતા, એમને બોલાવે છે અને કથન કહે છે કે મને આવું સ્વપ્ન પડ્યું છે, શું સાચે આ સ્વપ્ન સાચું છે? મારે એ જાણવું છે સત્ય શું છે, શા માટે આવું આપણને સ્વપ્ન આવ્યું. પછી તો ઋષિ મુનિઓ ચાલુ કર્યું અને યજ્ઞ સ્થાપના કરાવી, 3 દિવસનું વ્યાખ્યાન, સ્વાધ્યાય, જેમ હમણાં આપણે 7 દિવસનો છે, રાઈટ? એવી જ રીતે એમણે પણ કર્યો, શરૂઆત કરી દીધી સ્વાધ્યાયની, યજ્ઞની, ધ્યાનની, બધાની શરૂઆત કરી દીધી. એક 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 દિવસ થતા જાય છે અને છેલ્લે તો પછી ત્યાં પણ ઋષિઓમાં પણ મોટા હોય ને, જેમ આપણી ત્યાં મોટામાં મોટા હોય એવી જ રીતે ત્યાં પણ એક ઋષિ હતા. એ ઋષિ બહુ જ હુશિયાર, એટલા હુશિયાર કે એમને કહેવામાં આવે બંદી, એમનું નામ બંદી. એ જનક રાજાની ત્યાં મહંત તરીકે, યાની કે મેન ઋષિ તરીકે હતા. એટલા જ્ઞાની હતા, એમની સામે કોઈ પ્રવચન છે, ચર્ચા, વિચારણા, પ્રશ્નોત્તરી ના કરી શકે. હવે એમાં એવું થાય છે, એમણે એક શરત મૂકી, જો કોઈ પણ આનો સવાલનો જવાબ કે આ ચર્ચા કરશે તો પછી હું એને એન્ટર કરવા દઈશ. જો એ મારા ચર્ચા વિચારણા યા હમણાં જે આપણે સવાલોના જવાબો ચાલી રહ્યા, યા હમણાં જે આપણે વ્યાખ્યાનો કરી રહ્યા છે, સ્વાધ્યાય કરી રહ્યા છે, એમાં જો એનો ઉત્તર મને પ્રોપર નહીં મળ્યો તો એને હું જલ યાને કે પાણીમાં ડૂબોડી નાખીશ અને એને અમે મારી નાખીશું. એવા ઘણા બધા સંત લોકો આવ્યા, બંદીની સામે આવ્યા, પણ બંદી બહુ જ હુશિયાર. એટલે શું થઈ ગયું કે એને ધીરે ધીરે બધાની સામે એ જીતનો લંકાર કરતું ગયું. હવે આ બાજુ, બીજી બાજુ શું થાય છે કે અષ્ટવક્રની અંદર સ્ટોરી થાય છે, કેવી રીતે જન્મ થયો એમનો. તો જનક રાજાની ત્યાં તો આ રીતે થઈ ગયું. હવે થાય છે કે અષ્ટવક્રા ના જે કઝિન ભાઈ છે, એમના જે ઋષિ હતા, એ છે ઉડાલક નો પુત્ર, યાને કે શ્વેત કેતુ ઉડાલક ના પિતા હતા, ઉડાલક ના, અને એમની પુત્રી છે ને સુજાતા હતી, એ પણ બહુ જ જ્ઞાની. તો જ્યારે બહુ જ જ્ઞાની હોય અને ધીરે ધીરે પુત્રી પણ પુત્ર પણ મોટા તો થવા માંડે, તો એમને લગ્નની તો ચિંતા થાય કે ભાઈ મારી છોકરીના લગ્ન થાય. તો લગ્ન માટે એ પછી શોધે છે કે વર કયો મળે સુજાતાને. તો સુજાતાને ધીરે ધીરે કહોળ નામના એક એમનો શિષ્ય હતો, બહુ જ ઇન્ટેલિજન્ટ હતો. તો ઉડાલક કહે છે કે ભાઈ કહોળ, તું આટલો ઇન્ટેલિજન્ટ છો તો મારી પુત્રી સાથે લગ્ન કરી લે, તો હું પણ ધીરે ધીરે હવે આમાંથી તૃપ્ત થતો, મુક્ત થતો હતો એક કન્યામાંથી. ઠીક છે, બંનેના લગ્ન થાય છે. હવે લગ્ન થાય છે, સંસાર માંડવા માંડે છે, અને પછી શું થાય છે, જે કહોળ હોય છે એ વેદ ઉપનિષદના પાઠ શીખવતા પણ હતા અને પોતે પણ સંચન કરતા હતા. હવે એક વખતે જ્યારે સુજાતા ગર્ભવતી થાય છે, જ્યારે ગર્ભવતી થાય છે ને ત્યારે 6th-7th મહિનો ચાલતો હશે, તો એ વખતે જ્યારે એમના હસબન્ડ યાને કે કરોડ એ ચિંતન કરતા હતા અને વાંચન કરતા હતા, બોલતા હતા પાઠને, સડનલી ગર્ભમાંથી અવાજ આવે છે, પપ્પા થોભી જાઓ, પિતાશ્રી તમે થોભી જાઓ, તમે જે વાંચન કરો છો ને એ ખોટું કરી રહ્યા છો, તમે જે શુદ્ધિકરણ થતું જ નથી તમારું, જે શબ્દોનું શુદ્ધિકરણ હોવું જોઈએ, જે તમે પાઠ કરો છો એમાંથી કે તથ્ય જ નથી નીકળતું અને તમે ફક્ત એની પાછળ ને પાછળ જાઓ છો, પણ શું છે એ તો તમે તાત્પર્ય જ નથી લીધું. તો એ વખતે એમને ગુસ્સો આવી જાય છે, હું તારો બાપ, હું તારો પપ્પા, હું તારો પિતા અને તું મને શીખવાડે છે. ત્યારે એ
અષ્ટ અંદરના બાળકને ગુસ્સામાં ને ગુસ્સામાં શ્રાપ આપી દે છે, જા તું અંદર આઠે અંગોથી વાંકો જન્મીશ. અને ત્યાર પછી મિત્રો તમને ખ્યાલ છે ત્યારે ઉત્પન્ન થાય છે અષ્ટ વક્ર, આઠ અંગોથી વાંકા, એક પણ અંગ એમનું સરળ નહીં પરંતુ તેજમાં ઘણા. એ ઉપનિષદોમાં વેદોમાં એમની જે વાણી છે એમનામાં એ બહુ જ તાકાત હતા. જેમ કહે છે ને, તમને ખબર હોવી જોઈએ, જન્મ જયારે લેતા હોય ને ગર્ભમાં હોય ત્યારે ગર્ભ સંસ્કારણ કરવામાં આવે છે. કેમ કે માના પેટમાં જયારે બાળક હોય છે ત્યારે તમે જેવું જ્ઞાન આપશો એવું એ આગળ કરતા હોય છે. તો ઓબ્વિયસ છે પિતાનું જ્ઞાન તો હતું જ, બરોબર છે? તો એટલા માટે એ જ્ઞાની થયા. એવી જ રીતે તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે લઈએ તો મહાભારતમાં અભિમન્યુ, એને પણ જ્ઞાન હતું, બરોબર છે? ગર્ભમાં એને ચક્રવ્યૂહનું જ્ઞાન મેળવી લીધું હતું, બસ છેલ્લી ઘડીએ થયું એટલા માટે આગળ ના વધી શક્યા, પરંતુ એમણે ચક્રવ્યૂહનું જ્ઞાન લઈ લીધું હતું. એવી રીતે વામદેવ, એને બ્રહ્મ, એમને ગર્ભમાં બ્રહ્મનું જ્ઞાન મળ્યું હતું એટલા માટે એ બ્રહ્મ જ્ઞાની બની ગયા હતા. તો સેમ અષ્ટવક્રને પણ આનું જ્ઞાન હતું. જયારે ગર્ભમાંથી જયારે સંસ્કાર મળે છે ને તો એને શીખવાની જરૂર નથી પડતી, એ પોતે જ શીખેલા જ હોય છે. તો આ રીતે અષ્ટવક્રનો જન્મ થયો. હવે તમને ખ્યાલ આવશે કે આપણું જે શરીર છે ને, આપણું શરીર પણ અષ્ટવક્રની જેમ જ છે. તમે વિચાર કરશો કેવી રીતે, તો આઠ અંગો આઠ થી આપણું શરીર બનેલું છે. પંચ મહાભૂત બધાને જ ખબર છે, એમાં આઠ મહાભૂત થી આપણું શરીર બનેલું છે. પહેલું છે આપણું શરીર, એ છે ભૂમિ, બરોબર છે? જલ, તેજ, વાયુ, આકાશ, પછી છે અંતકર, હિરણ્ય ગર્ભ અને સમસ્ત્રી અંતકરણ. એ રીતે આઠ શરીર આપણા બનેલા છે. હવે આ આઠ શરીર બેઝિકલી આપણા પણ એલ્બો બેન્ડ થાય છે, રિસ્ટ બેન્ડ થાય છે, ફિંગર્સ બેન્ડ થાય છે, તો શું આપણે અજ્ઞાની થયા? નહીં. તો આ જે છે અષ્ટવક્ર, આ છે અષ્ટવક્ર કે એમનામાં ભલે આઠો થી હતા પરંતુ બધી જ એમનામાં આવડત હતી કે સૂર્ય તેજ મહાન એવી એમનામાં મહત્વ હતી. અને પછી શું થઈ જાય છે કે જ્યારે અષ્ટવક્ર જ્યારે ગર્ભમાં 10 મહિનાના હતા ત્યારે પિતાજી જનક મહારાજના યજ્ઞમાં જાય છે. કારણ કે હવે બાળકને આગળ વધારવાનું સંપત્તિ નથી, શિક્ષણ નથી, તો શું કરીશું? એટલા માટે એ શું કરે છે, ધીરે ધીરે વિચાર કરે છે. પત્ની કહે છે કે અરે સ્વામી તમે જાઓ અને કંઈક લઈને આવો. તો જ્યારે એમના પિતાજી યાની કે અષ્ટવક્રના પિતાજી જનક મહારાજની ત્યાં ખ્યાલ છે કે યજ્ઞ ચાલી રહ્યો છે અને એ ઋષિની સાથે બંનેની કોમ્પિટિશન થાય છે અને એ કોમ્પિટિશનમાં કહોડ યાની કે અષ્ટવક્રના પિતાજી હારી જાય છે. હાર્યા પછી બંદીની હતી સજા કે જો જે મારી સામે હારી જશે એને હું જળમાં નાખી દઈશ અને મારી દઈશ. તો આ રીતે એના પિતાજીનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે અષ્ટવક્રને ખૂબ લાગી જાય છે કે એવું તે શું, આ શું છે? પછી એના નાના પાસેથી જઈને શિક્ષણ પ્રાપ્ત કરે છે અને કહે છે હવે મારે જનક રાજાની ત્યાં જવું છે અને મારે જોવું છે શું છે, કોણ છે આ જનક રાજા, કોણ છે આ બંદી, અને મારે એમની સાથે લડવું છે. બસ આ જ રીતે એ ચાલતા હોય છે અને વચ્ચે જનક રાજાની સવારી આવી જાય છે. સવારી આવે છે તો તમને ખ્યાલ છે બધા લોકો રાજાની આવે ને તો આજુબાજુ ખસી જાય, બરોબર છે? પણ શાસ્ત્રોનો નિયમ છે, કોઈ પણ આંધળો વ્યક્તિ હોય, કાનથી બહેરો હોય, ગર્ભધારણ કરેલો હોય, લૂલો લંગડો હોય, તો એ લોકોને પહેલી પરવાનગી આપવામાં આવે છે અને રાજાને પણ પરવાનગી આપવામાં આવે છે કે તમે જાઓ. પણ જો તમે બ્રાહ્મણ, બીકોઝ અષ્ટવક્ર ઇઝ બ્રાહ્મણ હતા, જો તમે બ્રાહ્મણ હો તો રાજા કરતા પણ પહેલો તમને જવાનો હક છે.
તો એને તરત જ કીધું, અમે બ્રાહ્મણ છે તો અમને રાજ્ય નહીં અમારો જવાનો હોય, આ નિયમ ખબર નથી તમારે ત્યાં? ત્યારે જનક રાજા બહુ ખુશ થઈ જાય છે અને વિચારે કે આટલો નાનો બાળક આટલી મોટી સમજણ, એવું તો શું છે? અને તરત જ સિપાહીઓને કહે છે, સિપાહીઓ એ બાળકને આગળ જવા દો, મને પછી જવા દો. એટલે નાનપણથી જ એની ધીરે ધીરે પ્રતિમાઓ જોવા મળી. પછી એ દ્વારમાં જાય છે, બંદીની સામે લડત કરે છે અને ત્યાં બંદી હારી જાય છે. મહેલમાં જાય છે અને બધા લોકો હસવા માંડે છે, કારણ કે બધા લોકોને આ લૂલો લંગડો જેને ચાલતા નથી આવડતું, જેને બરોબર રીતે બોલતા પણ નથી, સાંભળતા પણ નથી, જે આખે આખે રીતે ફેલાયેલો છે, એ વ્યક્તિ આપણા રાજસભામાં? બધા સમાજનો બહુ જ હસવા માંડે છે. ત્યારે અષ્ટવક્ર પણ હસવા માંડે છે, તો સભાજનો ચૂપ થઈ જાય છે. તો એ વખતે જનક મહારાજને લાગે છે, મને એક પ્રશ્ન થયો છે, અષ્ટવક્ર મારા રાજ્યના લોકો હસ્યા એ તો હું સમજો, કેમ હસ્યા, પણ તમે કેમ હસ્યા એ મને ના ખબર પડી. તમારું હસવાનું શું કારણ? એમનું તો મને ખબર પડી પણ તમારું ના ખબર પડી. ત્યારે અષ્ટવક્ર કહે છે, ચમારની સભામાં અંધકાર, ચમારી અને ચામડી, બરાબર. તો જ્યાં ચામડી વાળા હોય ને, તો ત્યાં ચામડી કેવી છે? ઉપરની ચામડી છે, એની અંદર નીચે અંધકાર છે. તો કે ચમારની આ સભા છે, ચમાર મેન એટલે રાજા, જ્યાં રાજા જાવ છે તેની સભામાં અંધકાર જ હોય, એટલા માટે જે લોકો હસતા હતા. કહેવાનું બહુ જ નાનકડું હતું પણ સમજણ બહુ મોટી જેવી છે. આપણે પણ જયારે પણ ક્યાંક જઈએ છે ને, તો બહુ મોટા મોટા હોય ને એને દેખાડો બહુ કરવું ગમે, પણ જે જ્ઞાની હોય ને એ કેવા પણ હોય, બાહ્યથી ક્યારેય નથી જોતા, એ અંદરથી જુએ છે કે મારું જ્ઞાન કેટલું છે. તો એવી રીતે અષ્ટવક્ર બાહ્યથી ખરાબ, લેકિન એ જ્ઞાની હતા. તેમણે એ જ કીધું, ચમાર કી દુનિયા મેં સબ કુછ અંધેરા હી દિખતા હૈ, તો મને ખબર છે મારું જ્ઞાન કેટલું છે, એ લોકોને નથી એટલા માટે હસતા હતા, મને તો છે જ. તો ઓર જનક રાજા ખુશ થઈ જાય છે અને કહે છે કે હવે હું તમને ગુરુ જેવું માનું. સાચે આટલી નાની ઉંમરમાં પણ તમને બધાનું જ જ્ઞાન છે. ત્યાર પછી ધીરે ધીરે થાય છે અને હવે અષ્ટવક્ર ગીતાની શરૂઆત તો થઈ જ ગઈ હતી, પણ હવે થાય છે કે જનક રાજા પ્રશ્ન પૂછે છે, હે અષ્ટવક્ર, તમે મને સમજણ આપો, તમે આ આવ્યા મારી ત્યાં રહ્યા બધું જ, પણ મને જરાક સમજણ આપો, હું નાદાન, મને સમજણ નથી પડેલી, તમે મને કહો જ્ઞાન મુક્તિ, જ્ઞાન મને ક્યાંથી મળશે, મુક્તિ મને ક્યાંથી મળશે, મોક્ષ અને વૈરાગ્ય શું છે, જ્ઞાન ક્યાંથી મળશે, ક્યારે મળશે, કોણ આપશે, મોક્ષ મુક્તિ સાચે મોક્ષ છે, સાચે મુક્તિ મળતી હોય છે, અને મને ક્યારે મળશે, અને વૈરાગ્ય મને એના વિશે સમજણ આપો, મને કશું જ આના વિશે નથી ખ્યાલ. ત્યારે મોક્ષ મુક્તિ સ્વર્ગ શું છે આ, એ બહુ શાંતિથી વિચારે છે ને કહે છે. ગુરુ પહેલા છે ને, જ્યારે પણ ગુરુ હોય ને તે પહેલા છે ને નજર, જેમ આપણા પત્રીજી બોલ્યો છું પણ નજર લગાડી દે કે કોણ કેવો પ્રશ્ન પૂછે છે, એને કેટલા જ્ઞાનીની જરૂર છે, બહુ બોલતા નથી, બધાની સામે બતાડે એવું કે બધા આપણા જ છે, પણ જ્યારે જેની જેટલી જરૂર હોય ને એટલું જ કહેતા છે, કારણ કે એમને અંતરની પણ જ્ઞાન છે. તો એવી રીતે એ વિચાર જોવે છે, ગુરુ પહેલા જોવે છે કે હવે શું કહેવું, શું એમને ક્વેશ્ચન તો કર્યો છે, મારે એને કઈક તો જવાબ આપવું પડશે. તો જ્ઞાની મુમુક્ષ મોક્ષ રાઈટ જિજ્ઞાસા, તો જ્ઞાની નિસ્તબ્ધ છે, જાણવું જે તમે જાણવા માંગો છો ને એકચ્યુઅલી છે જ નહીં, ચિંતન કરતા રહ્યા છો
કન્ટિન્યુઅસ આપણે એની પાછળ ચિંતન ચિંતન કરતા રહીએ છીએ, તો એને આપણે શું કરવું છે? શાંત કરવું છે. જેનું મનન કરી રાખો છો, મુક્તિ ક્યારે મળશે મને? મોક્ષ ક્યારે મળશે? હું આની પાછળ લાલચમાં રહું છું, એને આપણે શાંત કરી દેવાનું છે. રાજન, મુક્તિ શું છે? મુક્તિ એ વિશ્વ છે. વિશ્વ એ વિશ્વ સમાન છે. મુક્તિ એ વિશ્વને તું અંદર કરી લે. જ્યારે તું વિશ્વને અંદર કરી લઈશ ને, ત્યારે તને મુક્તિ મળી જશે. વિષ ખાવાથી મરે છે, પરંતુ વિષય વારંવાર મરે છે. તો શું? ક્ષમા, સંતોષ, આપણે દિવ્ય પ્રેમ, કરુણા, એ બધા શું છે? આપવાની ભાવના કરો. અને જે તમે રોજે રોજ મંથ્યા પડો છો ને, અંદર ને અંદર લાલસા, ઈર્ષા, ભોજન ખાવાની જે વિષ છે, એને તમે જુઓ. હું હંમેશા વેરાયટીમાં ખાવા પીવામાંથી જોતી હોઉં છું કે આ ખાઓ તે ખાઓ. જે સહીમાં વિષ છે એને તો આપણે ધારણ જ કરતા રહીએ છીએ. ઈર્ષા, ક્રોધ, ગુસ્સો આવે છે, અહંકાર થઈ જાય છે, ઈગો, તો એ બધું શું છે? એ ઓરિજિનલી વિષ છે. તો આ વિષને શું કરવું છે? તારે પામવાની કોશિશ કર. જેટલું તું એને અંદર ને અંદર નાખીશ ને, એટલું જ તારું ઉપર થઈશ, વિષમાંથી તું બહાર આવીશ, એટલું જ તું મુક્ત થઈશ. જન્મથી મૃત્યુ તરફ આપણે જઈએ છીએ ને, રોજ વિચાર કરીએ છીએ, વી સેલિબ્રેટ અવર બર્થડે. રોજ આપણે શરીર વધતું ને વધતું જાય છે, બચપનથી આગળ ને આગળ આપણે વધતા જઈએ છીએ, અને રોજ આપણે મનાય છે આજે એક વર્ષનું મારો બાળક થયું, આજે બે વર્ષ, આજે આપણે સિલ્વર જ્યુબેલી થઈ, આજે ગોલ્ડન જ્યુબેલી. પણ શું સાચે તમને ખ્યાલ છે? તમે એક એક દિવસ, એક એક પળ, એક એક વખત તમે મરી રહ્યા છો, એક એક વખત તમે મૃત્યુની તરફ, જીવન તમારું ધીરે ધીરે નીચેની તરફ જઈ રહ્યું છે. શરીરનો જે ઘડો તમે જુઓ છો ને, એ ધીરે ને ધીરે ભંગ થતો, અંદર ને અંદર આવતો જાય છે. પણ આપણે એ બધાની તરફ ધ્યાન જ નથી. આપણે શું પ્રાપ્ત કરવું છે, શું મુક્ત કરવું છે, શું છોડી દેવું છે, એ તરફ તો રાજન ધ્યાન જ નથી રાખતા. ફક્ત લેવાનું, ખુશી, આનંદ, મને સન્માન કેમ ના મળ્યું, મને આ વસ્તુ મળ્યો એટ આઈ ફીલ પ્રાઉડ, અહંકાર કરીએ છીએ. પણ ક્યારે તમે ફરગીવની ભાવના આપી? ક્યારે તમે સેટિસ્ફેક્શન થયા? વાવ, આજે મારે સ્વાધ્યાયનો મેં એક ચેપ્ટર, આઈ ફીલ વેલ, મને સંતોષ હતો. તો જન્મથી મૃત્યુ સુધી એક એક પળ આપણી મળતા જઈએ છીએ, પણ આપણે એની વિચારણા નથી કરતા. આપણે જે નાનકડું સુખ મળે છે ને, એની પાછળ આપણે ભાગ્યા કરે છે, હમણાં પછી શું, અને લેવાની ભાવના, આ નથી તો હવે હું શું કરું. એક પુરુષ હોય છે, એ બહુ જ થાકી જાય છે, જિંદગીમાં કશું જ નથી, હું હવે થાકી ગયો છું, હું હવે મારે અહીંયા કશું જ જીવવા જેવું નથી, અને હું આત્મહત્યા કરું છું. એ બ્રિજ ઉપર જાય છે, પુલ ઉપર જાય છે, અને ચડીને આત્મહત્યા માટે જમ્પ કરવાનો હતો. એટલી વારમાં એક બ્રાહ્મણ ત્યાં ઉભો હતો. એ કે છે, થોબી જા. એ કે છે, શા માટે હું થોબી જાઉં? મારા જીવનમાં કેટલું બધી વસ્તુઓ તમને ખબર છે, આ કમ્પ્લેન્ટ છે, આ વસ્તુ નથી, મારી પાસે કોઈ મારી સાથે પરણતું નથી, અને પરણ્યા છે તો છોકરી મળી ગઈ છે તો આવી છે, મારી પાસે ધન નથી, મને કોઈ સન્માન નથી, મને આ આ આ આ, એટલી બધી કમ્પ્લેન્ટ, મારે જીવવું જ નથી. ત્યારે એ બ્રાહ્મણ કે છે, સંત કે છે, એક દિવસ થોબી જાને, કાલે મરી જજે, બસ આજનો દિવસ થોબી જા. પેલો કે છે, વ્યક્તિ કે છે, પુરુષ કે છે, આટલા દિવસ સુધી વિચાર કર્યો, આજે મરવા જાય કઈ વાંધો, એક દિવસ રૂકી જાઉં છું, સંતે કીધું તો માન રાખીશું. પછી એ કે છે, ચલ મારી સાથે. ક્યાં? આમે તું મરવાનો જ હતો તો એકલો જ હતો ને, ચલ ને મારી સાથે, આજની રાત મારી સાથે બિતાઈ લે. ઠીક છે, એ પુરુષે સંત સાથે જાય છે. એ નીકળે છે, ત્યાં એક રાજાનો મહેલ દેખાય છે. ચલ રાજસભામાં જઈએ આપણે, મારે કામ છે, ચલ તું પણ ચલ. ઓકે,
બંને રાજસભામાં જાય છે. એ જે સંત છે એ રાજાના કાન પાસે, રાજાની પાસે જાય છે અને કાન પાસે બોલે છે. રાજા કીધું 1 લાખ. તો પેલા એ સાંભળ્યું 1 લાખ બોલે છે, શું છે 1 લાખ? પછી કીધું સંતજી આ 1 લાખ શું છે? ના, રાજાએ કીધું તારી 2 આંખો આપી દે, એ તને 1 લાખ આપશે. ના ના, હું ના આપું મારી 2 આંખો. રાજા કે ચાલ 10 લાખ. ના ના, મારે નથી જોઈતું. અચ્છા એક કામ કર, તારું કાજુ આપી દે, તારી 2 કાનો આપી દે, એ તને 20 લાખ આપવા તૈયાર છે. તારું આ આપી દે, 2 હાથ આપી દે, એ તને 50 લાખ આપવા તૈયાર છે. એ કે ના 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 ના, હું તો ચાલ્યો અહીંયાથી, મારે કઈ નથી આપવું. કઈ તમે સંત, તમે કઈ થઈ ગયું છે? તમે મારા શરીરના ટુકડા કરીને રાજાની પાસે આપવા એટલા માટે તમે મને કીધું હતું? તો મારે કોઈ જ વસ્તુ આપવી નથી, અને હું મારી 2 આંખ જતી રહેશે તો હું જોઈશ શું, મારા કાન જતા રહેશે તો હું સાંભળીશ શું. ત્યારે એ વ્યક્તિ કે છે કે ત્યારે સંત એને સમજાવે છે, તારી પાસે બધું જ છે અને છતાં પણ તું ફક્ત ને ફક્ત કમ્પ્લેન્ટ કરી રાખે છે. લોકોની પાસે આંખો નથી છતાં પણ એ કરે છે. તારી પાસે 2 આંખો છે, કાન છે, શરીર સારું છે, આટલો સ્વસ્થ છું, છતાં પણ તું કઈ જ નથી કરી શકતો અને વિચાર કરે છે મરી જવું છે. તને જીવન મરવા માટે આપેલું છે. ત્યારે એને આંખો ખોલે છે. એટલે કહીએ ને, તમારી પાસે બહુ બધી વસ્તુ હોય ને એની વેલ્યુ નથી હોતી. વી ઓલવેઝ કમ્પેર, કાશ મારી પાસે પૂજાનું કેવું, હમણાં બધા પૂજા પૂજા કરે છે એમ, દિવ્યાની દિવ્યાની કહું છે, કાશ યાર નામ જ મારું નથી થતું. કાશ મારી પાસે છે ને કશ્યપ અંકલની જેમ બંગલો હોય, છોકરાઓ હોય, કેવી મજા પડી જાય. અને આપણે મમતા આંટીની જેમ અને કશ્યપ અંકલની જેમ શાંતિથી ધ્યાન કરવાનું, કોઈ ચિંતા જ નહીં. પણ ભાઈ, મમતા આંટી અને કશ્યપ અંકલે બહુ બધું કર્યું છે ત્યારે જઈને પહોંચ્યા છે. પણ આપણે શું જોઈએ છે? નાની સમજી વાત અને કમ્પેરિઝન. આપણે ક્યારેક એ વિચાર્યું કે સાચે સંતોષ માનવાની ઈચ્છા રાખીએ આપણે કે નહીં? જે મારી પાસે છે, જેટલું મારી પાસે છે એમાં હું ખુશ છું. કમ્પેરિઝન કરવાથી કોઈને કઈ મળી શક્યું છે? રાઈટ. તો એવી જ રીતે આગળ પછી જાય છે. પછી આવે છે કે ચા હંમેશા આપણે લોકો તલપતા રહીએ છીએ. જન્મ મૃત્યુમાં આપણે સતોડતા જ રહીએ છીએ અને હંમેશા વિચારીએ છીએ હું અને મારું શરીર. આ દેહ જે તમને દેહ દેખાઈ રહ્યો છે એની સામે જ હંમેશા આપણે ઓબ્ઝર્વ કરીએ. પણ ક્યારેક દેહની સામે જે છે ને ચૈતન્ય આત્મા, એની સામે જોયું છે? જે ચૈતન્ય આત્મા છે એ તમને બોલાવી રહ્યું છે, અને છતાં પણ આપણે આ પાછળ જે છે સરાઉન્ડિંગમાં શરીર, દેહ, શરીર, શરીર, મારું શરીર, મારું સુડોળ શરીરની સમક્ષ જોઈ રહ્યા છે. આપણે ક્યાંથી મુક્તિ થાય? તમે શરીરમાંથી બહાર જ નથી આવતા. તમે અંદર તો જાઓ તો તમને સત્યની ખબર પડશે શું સત્ય છે. સફળતાની પાછળ ભાગે રાખો છો, દેહની પાછળ ભાગે રાખીએ છીએ. આપણે સત્ય પરમાત્માની નજીક જો, પણ પૃથ્વી, આકાશ, જમીન, વાયુ બધું જ તમારી સમક્ષ છે ને, રાઈટ? પણ આપણે સાક્ષી ભાવથી ક્યારે આપણી તરફ જોવાનો ભાવ કર્યો છે? તમે હંમેશા એ જ વિચાર કરો છો કે હું દેહથી અલગ કેવી રીતે છું, હું સાચે શરીર અને આત્માને જોઈ શકું છું, હું ચૈતન્ય આત્મા દ્રષ્ટિ સાક્ષાત રીતે તમે એને ઓબ્ઝર્વ કરી શક્યા છે ક્યારે? હંમેશા આપણે પરમાત્માની પાછળ ભાગ્યા છે, પરમાત્માની પાછળ, ઈશ્વરની પાછળ. પણ ઈશ્વર એ જ લોકોની પાછળ ભાગે છે
જે તમે ઈશ્વરની પાછળ, તમે નહીં ભાગો, તમારી અંદર ઈશ્વર છે, એ તમારી પાછળ ભાગે છે. અને આપણે ઓલવેઝ ભાગે છે શરીરની પાછળ, જે મૂર્તિ દેખાઈ રહી છે ને બાહ્યમાં બધું, એની પાછળ આપણે તત્પરતા રહીએ છે. મારો લાલો, મારા ગણપતિ, મારી મહાકાલી. ક્યારે અંદરના ચૈતન્ય આત્માને જોયો છે તમે? આ આત્મા શું છે, કોણ છે? શરીર નષ્ટ થઈ જાય છે, મોક્ષ મળી જાય છે, તમને મુક્તિ જ જોઈએ છે ને? તો ધ્યાન રાખો, બચપન છે ને, તો ઓબ્ઝર્વ કરો, બચપન વીતી ગયું, તમે જોઈ શકો છો, જતું રહ્યું. તમે વયોસ્થ યુવા પેઢીમાં આવ્યા, જતું રહ્યું. હમણાં છો, શાશ્વત છો, વૃદ્ધ આયુને જતું રહ્યું, તમે છો. એ જ રીતે શરીર આયુ અને જતું રહેવાનું છે, પણ આત્મા છે ને શાશ્વત છે, ક્યારે નષ્ટ નથી થતો. પણ આપણે એની ખોજ જ નથી કરતા. વી ઓલવેઝ બિલીવ બોડી, હંમેશા મારું શરીર, જે નથી એની પાછળ આપણે ભાગ્ય છે. કેવી રીતે તમને મુક્તિ મળશે? તમને કેવી રીતે આમાંથી વૈરાગ્યમાંથી બહાર નીકળશો? ધીસ ઇઝ અ વૈરાગ્ય. કેવી રીતે તમે જે નથી એની પાછળ ને પાછળ ભાગો છો, અને જે દેખાઈ રહ્યું છે એની આપણને વેલ્યુ જ નથી. જે દેહ ત્યાગી દઈએ છે એની પાછળ આપણે હંમેશા મળતા રહીએ છીએ. એક તમને નાનકડી વાત કહું. એક શેઠ હતા અને એક શેઠાણી હતા. શેઠ રાજકારણમાં બહુ જ આગળ પડતા હતા. અચાનક એમને હૃદયનો દોરો થઈ જાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થઈ જાય છે અને પછી તો શું, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અને એમના તડપમાં એમની પત્ની પણ મૃત્યુ થઈ જાય છે કે હા, એ મારો હસબન્ડ જતો રહ્યો. પતિવ્રતા સ્ત્રી એ પણ મરી જાય છે. હવે બંનેના સોલ છે ને, બંનેના આત્મા, રાઈટ, એ જોતા હોય છે બધી વસ્તુ, આમ કરીને શું ચાલી રહ્યું છે. તો પત્ની હસબન્ડ પત્નીને કહે છે, ચલો ભાઈ હવે જવાનો વખત આવી, હવે તો છોડો, હવે તો છોડો, ચલો હવે આગળ જઈએ. ના 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 ના, હમણાં હું નહીં જાઉં. કેમ? હજી તો હું શરીરની અંદર જ રહીશ અને મારે જોવું છે મારા બધા લોકો શું કરી રહ્યા છે, મારે એને ઓબ્ઝર્વ કરવું છે. અરે હવે તો તમે દેહ છોડી દીધેલો છે, હવે તો છોડો. ના, મારે જોવું છે. ત્યારે બધા રાજકારણીઓ આવે છે, બધી, કારણ કે એ નામાંકિત હતો તો બધા લોકો આવે છે ને એમની સાથે, બધા ટોળું 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 આવી જાય છે. અને એમને અગ્નિ ત્યારે કહે છે, આય હાય હાય હાય, આટલા જન્મથી તો આટલા વખત સુધી મારા નામ, મારા શરીરની પાછળ ને એની પાછળ પાગલ પાગલ હું થતો હતો. મર્યા પછી આટલું સુખ મળે છે ને મને ક્યારે ખ્યાલ જ નતો. આટલા લોકો આવશે, આટલા લોકો મારા નામની વાવા કરશે, મેં જોયું જ નતું. સાચે હું જે જન્મથી રડતો હતો ને મારા ફેમ માટે, પણ મને નતું ખબર કે મૃત્યુ પછી આટલું બધું હોય. તો હું જન્મ જ નહીં, પહેલેથી જ મૃત્યુમાં જ આવી જાય તો મને આટલું બધું મળી જાય. તો જે મળે છે ને હંમેશા આપણે એની પાછળ, કે જે વસ્તુ છે ફેમ કેવી રીતે મળશે. તો એવરી ડે તમે મરો છો, એવરી ડે તમારી પાસે રહે છે શું, એ આપણે કોઈ દિવસ જોતા જ નથી. મને કોણ ઓળખે છે, મને આની પાસેથી શું લેવું છે, મારો અહંકાર. તમે અંદર જે છે એ જે ઉર્જાવાદ, આત્મની ઉર્જા છે, કે છે સોલ વિઝડમ, સોલ એનર્જી. આપણે હંમેશા છે ને બાહ્યમાં ઘૂમતા રહીએ છીએ, ફિઝિકલ્સમાં. કોઈ દિવસ તમે એસ્ટ્રલ, વી હેવ અ થ્રી, આમ તો સાત શરીર છે, એમાં ત્રણ મહત્વના શરીર છે. એમાંનું પહેલું છે ફિઝિકલ, પહેલું શરીર આપણું. ધેન ધ સેકન્ડ ઇઝ એસ્ટ્રલ એન્ડ ધ થર્ડ ઇઝ અ કોસ્મિક. હંમેશા બાહ્યમાં મારી પોસ્ટ, મારું નામ, મારી ગતિ, મારું ફેમ, મેં મર્સિડીઝ ગાડી લીધી, ધ અહંકાર, ઈર્ષા, એમાં જ આપણે રહીએ છીએ, રાઈટ? પણ રિસર્ચ કરતા રહીએ છીએ, ઓકે મારે સ્વાધ્યાય લેવો છે, નવી ટેકનોલોજી. પણ ક્યારે એ દીવાને, જે તમારો દીવડો તમે બહાર લઈ જાઓ છો ને, એ દીવાને ક્યારેક તમે અંતરની જ્યોતમાં લઈ ગયા જોવા માટે, કે અંદર શું છે? અંદર પણ એક નાનકડું રિસર્ચ માટેનું છે. એ જ્યોતને લઈ જાઓ તો અંધકારમાં તમારું નીકળી જશે. અને ત્યારે તમને ખ્યાલ આવશે દોસ્તો,
હું એમ આઈ, હું કોણ છું, મારું ફ્રીડમ જો શોધતો હતો ને તો એક કૃષ્ણમૂર્તિ, એક લેખક છે કૃષ્ણમૂર્તિ, એમની બુક છે ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફ્રીડમ, એ વાંચીને જો ખૂબ જ સરસ છે. કે તમારી પહેલી અને છેલ્લી શું હતી? આપણે હંમેશા બંધનોમાં જ રહીએ છે, આ મને મળ્યું નથી, આના માટે હજી મારે આ કરવું છે હજી, પણ અંદરના ને શું કરો છો? ક્યારે સર્ચ કર્યું છે તમે? દીવો લઈને જોવાનો કોશિશ કર્યું છે કે હું ક્રોધ કરું છું યા હું જે પ્રાપ્તિ માટે હું ભર ભાગતો ભાગતો રહું છું એનું કારણ શું છે? એનું બીજ શું છે? એનું બીજ, એનું વૃક્ષ, એની આખી તમે જન્મ કુંડળી જોઈ ક્યારે? કે આ શું છે? આ બીજ જે મારા શરીરની અંદર છે ને, અહંકાર રૂપી, ઈર્ષા રૂપી, ક્રોધ રૂપી, એ બીજ ને હું જો ડેવલપ કરીશ તો શું થશે? એક મોટું વૃક્ષનું રૂપ ધારણ કરશે. તો મને એનું આખું ખ્યાલ છે, જન્મ કુંડળી ખ્યાલ છે. ક્યારે બેસીને વિચાર કર્યો છે? હંમેશા મોટી વાત કરીએ છીએ, વ્યાખ્યાન આપવાની વાતો કરીએ છીએ, સ્વાધ્યાયની વાતો કરીએ છીએ, પણ ક્યારે તમે અંદરના આત્માની સાથે બેસીને વાત કરી છે? કે હું જે હંમેશા બોલું છું ને, તે સાચે સામે વાળાને કેટલું એ થશે? હું કરું છું પહેલા. તમને ખ્યાલ હશે ગાંધીજી, મહાત્મા ગાંધીજી, એમની પાસે એક નાનકડો બાબુ આવે છે, મમ્મી લઈને આવે છે, અને ગાંધીજીને કહે છે મારો છોકરો બહુ જ ખાંડ ખાય છે તો તમે એને બોલો નહીં. ગાંધી બાબુ કહે છે 15 દિવસે આવો ને બેટા, આપણે 15 દિવસ પછી મળીએ. ત્યારે 15 દિવસ પછી જયારે આવે છે ત્યારે ગાંધીજી એટલું જ બોલે છે ને, ખાંડ ખાતો નહીં. તો બાળકની મમ્મી વિચારે બસ આટલું જ? ત્યારે ગાંધીજી જો હું પણ તમે આવ્યા ને ત્યારે મને ખાંડ બહુ જ ગમતી, જો હું ચેન્જ ના થઈ શકતો હોય, જો હું એ મુક્ત ના કરી શકતો હોય, તો હું તમને કેવી રીતે કહી શકું તમારા બાળકને કે તું બેટા ખાવાનું બંધ કર? એટલે પહેલા તમે મુક્ત શું છે? જે તમે આ બધાને લઈને ફરો છો ને, બધી જ વસ્તુઓને લઈને જે ફરો છો, એને મુક્ત કરી દો. એ વિષ છે, ખાવાથી વિષ નથી થતું. જે તમે ઘણા બધા બોલે ઓ આ વસ્તુ ખાશો ને તો તમારા પેટમાં જશે તો ગળે નહીં, જે તમે ઈર્ષા કરો છો એ વિષ છે. કોઈના માટે આંખોથી જુઓ છો એ વિષ લો છો, કોઈના માટે કાનથી સાંભળો છો એ વિષ છે. તો આ બધા વિષ આપણે એવરી ડે નાખીએ છીએ અને વી આર થિંકિંગ મને મોક્ષ પ્રાપ્તિ, મને વૈરાગ્ય પ્રાપ્તિ, મને શાંતિ પ્રાપ્તિ. હાઉ રાજન, કેવી રીતે મળશે તને આ? જો તારે પ્રાપ્ત કરવું હોય ને તો આ બંધનો માંથી તું મુક્ત થવાનું કર. આ જે વિષ છે ને એને વિચારો કર તું, અને એમાંથી મુક્ત થવાનું કામ કરતું પહેલા. જેટલું તું દેહ અને આત્માથી મુક્ત થઈશ એક સમજવાનો પ્રયત્ન કરો, યુ આર સોલ, તું આત્મા છું, તું શરીર નથી, તું એક ચૈતન્ય આત્મા છું, તું દેહ નથી, તું બોડી નથી. જ્યારે આ વિચાર આવશે ને તારું બધું જ નીકળી જશે. તમને ખ્યાલ છે વૈરાગ્ય એટલે સંસારથી છૂટવું, બરાબર? તો સંસારથી છૂટ્યા પછી પણ શું સાચે તમને મોહથી છોડી શકો છો? તમે વૈરાગ્યને પ્રાપ્ત કરી શકો છો? તમને ખ્યાલ છે જ્યારે જે સંતો હોય છે ને એ વિચાર કરે છે કે હું આ મોહ માયાથી વૈરાગ્ય કરીને છોડી જાઉં, પણ એ આપણા કરતા પણ વધારે પડતા આમાં ગૂંચવાઈ જાય છે, હંમેશા અંદર ને અંદર ગૂંચવાતા રહે છે. કેમ? અરે હવે મારે આ કરવું પડશે, હવે કોમ્પિટિશન વધી ગઈ, હવે મારે આના કરતા પણ આગળ વધવું છે, હવે મારે આ દીદી કરતા પણ આગળ વધવું છે, હવે મારે રજની કરતા પણ આગળ વધવું. એ 7 વાગે આટલું બધું કરે છે તો મારું પ્રવચન કેમ ના થાય? તો હું પ્રવચનને એ રીતે કરીશ તો મારામાં શું આવશે? થોટ, અરે ભાઈ તું તો સંસાર છોડીને બેઠી છું, તું તો સાધ્વી છું, તો તું કેમ આ બધું રાખે છે? તું ફક્ત તારું કામ કર. પણ નહીં, તો સંતો સાધ્વી લોકો પણ પોતાનું કામ નથી કરી શકતા દોસ્તો. તો વિચાર કરો આપણે તો કોણ છે, રાઈટ? તો આપણે એ વિચાર કરવાનું છે કે એક જ મને જ્ઞાન ક્યાંથી મળશે. ઓલવેઝ જ્ઞાન તમારી આસપાસ ફરતું હોય છે, બસ એક આંખોથી જોવાની કોશિશ કરો. તમે હરેક પલમાં તમને ક્યાંથી ને ક્યાંથી જ્ઞાન મળતું હોય છે, એ નાનકડું બાળક કેમ ના હોય, એમાંથી મળી શકે છે, કે જાનવર હોય કે મોટા હોય, જ્ઞાન માટે તમારે ક્યાંય જવું નથી પડતું. તમારી અંદર જ
મુક્તિ, જે ઘટનાઓ તમે ઘટિત કરી રહ્યા છો ને, જે તમે દ્રષ્ટા બનીને જોતા નથી અને ઓલવેઝ ક્રિએટ કરો છો. યુ મહાવીર શું કે છે, તમે કરતા છો, તમે બનાવો છો અને તમે દ્રષ્ટા પણ છો અને તમે જ ભરતા છો. તો આપણે જોવાનું છે કે મારા માટે કયો માર્ગ સારો છે, મારે એ ક્રિએટ કરવાનું છે. આઈ એમ અ ક્રિએટર, આઈ એમ અ ગોડ. આઈ ડોન્ટ ટેલ યુ કે તમે ગોડની અહંકારમાં આવી જાઓ, પણ હું એક ચૈતન્ય આત્મા, નિર્ગુણ આત્મા છું. અને બસ એટલી તમને સમજણ પડી જશે ને, તો તમે શરીરને ધ્યાન નહીં રાખો, તમે ક્યારે એવું વિચાર નહીં કરો કે મી એન્ડ માય બોડી ઇઝ ડિફરન્ટ, ભેદ છેદી નાખો. તમે રામકૃષ્ણ પરમહંસની સાંભળી હશે. રામકૃષ્ણ માતાના બહુ જ ભક્ત હતા. આપણે હંમેશા બોલીએ છીએ કે ભગવાનને તમે અંદર અંદર, પણ જુઓ એ પણ મોટા માણસ, પણ માતાના, કાલીના ભક્ત. તો એમને દર વખતે થાય છે કે કાલી, હંમેશા હું જયારે પણ ધ્યાન કરવા બેસું છું ને, કાલી માતા મારી સમક્ષ આવી જાય છે. તો હવે કરવું શું? કારણ કે જયારે તમે ધ્યાન કરો છો ને, ત્યારે તમારું અંતર ધ્યાન થવું જોઈએ, નહીં કે કોઈ ગુજરાઈસ આવવું જોઈએ. પણ આપણે સમજતા નથી. આપણી સમજ શું થાય છે, પ્રેમ. જેમ કે હમણાં હું કશ્યપ પંકલની સાથે બહુ જ કનેક્ટમાં છું. જરા કોઈ કહેશે કે રજની મને કીધું, અરે દેવાની મેમ કશ્યપ પંકલ, હું આંખો બંધ કરીશ તો મારી સામે કશ્યપ પંકલ નું ચિત્ર આવી જશે, રાઈટ? કેમ? કારણ કે હું કશ્યપ પંકલ ને ઓળખું છું, હું એમને પ્રેમ કરું છું. મારી સમક્ષ એ કશ્યપ પંકલ છે. પણ હમણાં અચાનક મને કહેવામાં આવે કે મનમોહનસિંહ, યા કોઈ પણ જણનું નામ આપવામાં આવે, યા કહેશે કે રજની કહેશે મારી મમ્મી દેવાની બેન આવી તકલીફ થઈ છે, તો હું આંખો બંધ કરીશ તો એમની મમ્મી મારી સામે નહીં આવે. કેમ? સી, કશ્યપ મંગલ આવી શકતા હોય તો રજનીની મમ્મી કેમ ના આવી શકે? પણ દોસ્તો, એ ધ્યાન રાખો, જયારે તમે કોઈને પ્રેમ કરો છો ને, જયારે તમે કોઈની ક્લોઝરમાં જાઓ છો, ત્યારે છે ને એનું ચિત્ર તમારી સામે આકૃતિ થાય છે, રાઈટ? એવી જ રીતે રામકૃષ્ણને પણ મહાકાલીનું બહુ જ પ્રેમ હતું, અને પ્રેમ જકડી લેતું. એમને ખબર હતું આ ગલત થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, કે જયારે જયારે હું ધ્યાન કરું છું, માતા મારી સામે આવે છે અને મારું ધ્યાન મગ્ન થઈ જાય છે, અને હું લોકોને સમજાવું છું, પણ હું કાલીનો ભક્ત, હું શું કરું, અને કાઢવા માટે હું શું કરું. બહુ જ પ્રયત્ન કરે છે અને પીડામાં જ જાય છે, કે મને ખબર છે આમ કરે, પીડા કરતા જાય છે, સહન કરતા જાય છે. અને છેલ્લે એમને થાય છે કે હવે તો કંઈક કરવું પડશે, હું બહુ થાકી ગયો. ત્યારે ત્યાંથી પરમહંસ તોતાપુરી મહારાજ, એ પણ એમના જ જેવા જ એ પસાર થતા હતા, એમણે કીધું, પ્રભુ મને એક વિનંતી હું તમને કરું છું કે મને આમાંથી માર્ગ આપો. હું જયારે જયારે હું ધ્યાન કરું છું, હું જયારે આંખો અંતરલીન થઉં છું, મહાકાલી મારી સામે આવી જાય છે, તો હવે હું શું કરું? કારણ કે મારું, હું અને મહાકાલી બંનેની વચ્ચે અંતર છે, મને એ નથી જોઈતું. એ કહે છે, તો એમાં મોટું શું છે? બસ, તો પછી કાઢી નાખ મહાકાલીને. પણ કેવી રીતે કાઢો? હું નીકળતા નથી મારાથી. જેમ મહાકાળીને લાવ્યા એવી રીતે કાઢી નાખ. કેવી રીતે લાવ્યા તમે? હું તો છબી લાવ્યો તો. બસ, તો છબીમાં શું દેખાય છે તને? તલવાર છે ને? હા, બસ ઉઠાય તલવાર અને માર. પણ કેવી રીતે? જો તારામાં તલવાર ઉઠાઈને કાપવાની ના ધીરજ થતી હોય, તો તું કેવી રીતે તારા શરીરથી અલગ કરીશ? તું પોતે બાંધીને રાખે છે, સ્વયંને તું બાંધી રાખે છે, અને બીજાને કહે છે કે તમે કાઢો. કેવી રીતે કરશો? તારે તારી જાતે માની તલવાર લેવાની છે અને માને કરવાનું છે. ત્યારે એક રામકૃષ્ણ કહે છે કે તમે મને સહાય કરો ને. ત્યારે એ કહે છે, ઠીક છે, જો ભાઈ આ છેલ્લી વખત તને હેલ્પ કરીશ. હું જયારે તું ધ્યાન કરવા બેઠો, જેવું અંતર ધ્યાન કરવા બેસીશ, માતા સામે આવશે, એ જ વખતે હું તને જોરથી મારીશ, જોરથી એક પથ્થરો મારીશ અને તારું માથું તોડી નાખીશ. અને એ ક્ષણમાં તારો મિલાપ થવાનો છે ને માતાને, એ ક્ષણમાં માતાની તલવાર લઈ અને માતાને મારી નાખશે અને ભંગ કરી દે છે. આ છેલ્લી છે વસ્તુ. હવે જો નહીં કરે તો હવે કોઈ તને નહીં કહી શકે, કારણ કે મેં તને બહુ જાગૃત કરેલો છે. એ કે ઓકે, ટ્રાય કરું છું, કારણ કે માતા એની અંદર વસેલી છે.
નસ નસમાં માં કાલીના એ ઋણી હતા અને નસ નસમાં વસેલા. ઠીક છે, પછી એ ધ્યાનમાં બેસે છે, જેવી આંખો બંધ કરે છે ને વિધિન અ સેકન્ડ્સ મહાકાલી સામે થવાની જ હતી અને તોતાપુરીએ જોરદારનો લીધો પથરો કાચનો અને આગના ચક્રો પર ધાડ કરતા મારે છે અને કપાળ ફોડી નાખે છે. જેવું ફોડે છે રક્તનો બંબાળ, બે માથું રક્તનો બંબાળ થાય છે અને એ જ વખતે સાહસિક થઈને રામકૃષ્ણ તલવાર લે છે અને માતાનું માથું ઉડાવી નાખે છે. બસ આ છે તારું, જે તું આટલા વખત થી જકડાયેલો હતો ને તું શરીરની સાથે આજે તે અલગ કરી દીધું. ત્યારે તોતાપુરી ખુશ થતા કહે છે ધીસ ઇઝ યોર ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફ્રીડમ. આ જોઈએ છે કે કોઈને માટે પ્રેમ નહીં રાખો, કોઈના માટે લાલસા નહીં કરો. તમે મારું ઘર, મારી પત્ની, મારી માતા, એવરીથિંગ માય માય માય, હાઉ કેન યુ બી, તમને મોક્ષ કેવી રીતે મળશે, કેવી રીતે તમે પ્રાપ્તિ કરી શકો છો? બસ એ જ વખતે કીધું હવે તારો મોક્ષ, હવે તારી મુક્તિ, હવે તને જ્ઞાન મળી ગયું છે, હવે તારે જોવાની જરૂર નથી. તો મિત્રો આ જ છે, જીવનમાં આપણે કઈ પણ પ્રાપ્ત કરવું હોય ને તો થોડું જતું કરતું રાખવું પડે, સમજવું પડે, આંખોને ખુલ્લી, અંતરને ખુલ્લી રાખીને જાણવું પડે, ત્યારે તમને પ્રાપ્તિ મળશે. ઉપરથી પ્રાપ્તિ નહીં મળે. તમારે ઉપરના જે છે ને ફિઝિકલમાં તમે જે રચી રહ્યા છો એમાંથી નહીં, ચૈતન્યની તરફ ચેષ્ટા, સાક્ષી ભાવથી તમારા શરીરની તરફ જોવું, અંતરથી જુઓ. અને બીજું, જ્યારે તમે શ્વાસ લો છો ને, જ્યારે તમે શ્વાસ લો છો અને જ્યારે તમે શ્વાસ કાઢો છો, એ એક વખત આવે છે, એટલો સમય આવે છે, એને કહે છે બ્રહ્મ. એ જ્ઞાનને જોવાની કોશિશ કરો. તમે આપણે ફક્ત શ્વાસ લઈએ છીએ, શ્વાસ કાઢીએ છીએ, પણ શું તમે એ સેકન્ડ્સને જુઓ છો કે આ જે મારું આટલું રહ્યું છે એને પ્રાપ્ત કરો. ઉપર જાય છે, નીચે જાય છે, એને પ્રાપ્ત નહીં કરો. જે અંદર છે આટલું છે એને પ્રાપ્ત કરશો ને તો તમારી ગંગા ભેગી જશે. આમ તો અષ્ટવક્ર ગીતા બહુ જ મોટી છે, સખત મોટી છે, પરંતુ આપણને જેટલું જ્ઞાન આપણા માટે એ પણ બહુ જ છે કે જ્ઞાનની ગંગા તમારે વહેવી છે તો પહેલા અંદરની ગંગાને, અંદરને જે છે ને એને ક્લીન કરો. બધા હમણાં દિવાળીનો સમય આવી ગયો છે દોસ્તો, ખરાબ લાગશે પરંતુ હું સત્ય ઘટના કહું છું, લોકો બહારનું દુનિયાને સાફ સફાઈમાં મંડી પડેલા છે. જ્યારે જુઓ ત્યારે ઘરની સફાઈ, વાસણોની સફાઈ કરે છે, પરંતુ ક્યારે તમે અંદરના બીજની સફાઈ કરી? ક્યારે તમે અંદરના આત્મારૂપી જે ભરેલો છે એની સફાઈ કરી? જ્યારે જુઓ ત્યારે ડમ્પિંગ કરો છો, ગાર્બેજ ને કચરા ને ભરો છો, ત્યારે તમે દિવાળી મનાય. અંદરના આત્મારૂપી જે ચૈતન્ય રૂપી ઉર્જા છે, સોલ છે, ફેમિનાઇન જે આપણી બ્યુટી છે, એને તમે ક્યારે બહાર કાઢી? આઈ લવ માય સોલ, આઈ રિસ્પેક્ટ માય સોલ, હુ એમ આઈ, એને કહેવાય ફ્રીડમ. જ્યારે તમે સકંજામાં રહો છો ને, દુનિયાની મોહમાયામાં રહો છો ને, અહંકાર, મોહ, માયા, ઈર્ષા, વાટ એવર, એમાંથી પ્રાપ્ત કરવું હોય ને દોસ્તો, તો પહેલા ઘરની અંદર, શરીરની અંદરની દિવાળી બનાવો, તો તમને સુખની પ્રાપ્તિ થશે, જ્ઞાનની પ્રાપ્તિ થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. ત્યારે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે ઓલવેઝ અહીં જ છો. ક્યારે આજે તમે જન્મ લીધો જતો રહેશે, પણ તમે શરીર નષ્ટ થઈ જશે, પણ તમે ત્યાં જ છો, તમે સારી એમાં ટ્રાવેલ કરશો. તો બસ દોસ્તો, મારી એ જ ઈચ્છા છે કે આ જે આપણે આજે સાંભળ્યું એમાંથી તમને શું, કઈ પ્રાપ્તિ કરવી છે, આપણે કઈ તરફ જવું છે, મુક્તિનો માર્ગ તો કેવી મુક્તિ જોઈએ છે, સંતોષ રૂપી મુક્તિ, મોક્ષનો માર્ગ કેવો મોક્ષ જોઈએ છે, કઈ પ્રાપ્તિની તરફ તમારે જવું છે એની તરફ આપણે ધ્યાન રાખીશું. તો આજનું સેશન હું અહીં જ પૂર્ણ વિરામ કરું છું અને 10 મિનિટ અગર રંજનીબેન અગર આપણી પાસે જો હોય તો આપણે 10 મિનિટનું ધ્યાન કરી લઈએ. હા મેમ, પોસિબલ છે, કરી શકીએ. હવે આ ધ્યાનમાં હું તમને એક મોક્ષની તરફનું ધ્યાન, પ્રાપ્તિની તરફનું ધ્યાન, રાઈટ, એ રીતે કરીશું. તમારે શું કરવાનું છે, આંખોને બંધ કરી હું તમને 3 શ્વાસની ટેકનિક આપીશ. એ શ્વાસ કેવી રીતે, જ્યારે તમે પહેલો શ્વાસ લો, તમારું બધું જ ધ્યાન શ્વાસ ઉપર, પહેલો શ્વાસ લો ત્યારે શ્વાસ તમારો ફક્ત જ્યાં તમે ચાંદલો લગાડીએ છીએ સ્ત્રી, ત્યાં સુધી લઈને જવાનો છે શ્વાસને.
બીજી વખત કહું તમને શ્વાસ લેવા માટે, ત્યારે તમારે કોશિશ, આ ત્રણ વખત શ્વાસ લેશું ફક્ત નાકથી ચાંદલા તરફ, ઓકે? પછી તમારો શ્વાસ નાકથી તે આજ્ઞા તરફ લઈ જશો તમે, અને ત્રીજી વખત કહીશ ત્યારે નાકથી તે બ્રહ્મ તરફ લઈ જવાનું, તમને શ્વાસને ત્યાં લઈ જવાનું કહીશ. ત્રણ ત્રણ વખત થશે આપણા શ્વાસ, નોસ્ટ્રિલ થી લઈને આજ્ઞા, નોસ્ટ્રિલ થી લઈને ધ હેર, નોસ્ટ્રિલ થી લઈને તમારું સહસ્રાર ચક્ર, એ રીતે આપણે ત્રણ વાર રિપીટેશન કરીશું. અને પૂર્ણ ધ્યાન તમારા શ્વાસ ઉપર જ રાખજો. તમે તમારો શ્વાસની સાથે માનસ રૂપે તમારે અંદર જઈને જોવાનું છે, સાચે મારો શ્વાસ અહીંયા સુધી રહ્યો અને પછી નીચે ઉતર્યો. ઓબ્ઝર્વ યોર બ્રેથ. ચલો ચશ્મા કાઢી લેશું. દરેક જણ લોક યોર હેન્ડ્સ, લોક યોર લેગ્સ, ફિટ, શરીરને સીધું કરી લેશું. સાક્ષી ભાવથી શરીરની તરફ જોઈશું. ચૈતન્ય રૂપી આત્મા, ઉર્જા રૂપી આત્મા, સંપૂર્ણ ધ્યાન મારા શ્વાસમાં આવતા અને જતા શ્વાસની ઉપર કેન્દ્રિત કરીશ. મારો શ્વાસ લઉં છું ત્યારે એક ઊંડો અહેસાસ થાય છે, એક શાંતિનો અનુભવ કરીએ છીએ. એક ઊંડો શ્વાસ ભરીશું, એક ઊંડો શ્વાસ લઈશું. પરિવાર, એક ઊંડો શ્વાસ ભરીશું, એક ઊંડો શ્વાસને કાઢીશું. છેલ્લી વાર કરીશું, એક ઊંડો શ્વાસ લઈશું, એક ઊંડો શ્વાસ લઈશું. હવે તમારું જ્ઞાન નાકથી શ્વાસ લઈ આજ્ઞા ચક્ર સુધી લઈ જાઓ. આજ્ઞા ચક્ર થી લઈ વાપિસ તમે શ્વાસ પર આવી જાઓ. ફરીવાર શ્વાસને તમે નાક થી લઈ આજ્ઞા ચક્ર સુધી લઈ જાઓ. હવે આજ્ઞા ચક્ર થી લઈ નાકની તરફ આવી જાઓ. લાસ્ટ ટાઈમ શ્વાસને ભરો આજ્ઞા ચક્ર સુધી, શ્વાસને કાઢો આજ્ઞા ચક્રથી નાક સુધી. હવે આપણે શ્વાસને ભરો મસ્તિષ્કના હેરલાઈન ઉપર લઈ જાઓ. આજ્ઞા ચક્રની ઉપર હેરલાઈન છે ત્યાં સુધી શ્વાસને ભરો. હેરલાઈન થી શ્વાસને કાઢી નાકના ટેરવા સુધી પાછા લઈ આવો. વન મોર ટાઈમ શ્વાસને ભરો મસ્તિષ્કના હેરલાઈન સુધી લઈ જાઓ. શ્વાસને કાઢો હેરલાઈન થી નાકના. લાસ્ટ ટાઈમ શ્વાસને ભરો મસ્તિષ્કના હેરલાઈન સુધી લઈ જાઓ. શ્વાસને ભરો મસ્તિષ્કના. હવે બીજા તબક્કે, લાસ્ટ તબક્કે જઈ રહ્યા છીએ. શ્વાસ ધીરે ધીરે ભરો અને સહસ્રાર ચક્ર સુધી ધીરે ધીરે લઈ જાઓ.
શ્વાસના ચક્રથી ધીરે ધીરે શ્વાસ નીચે કરો, શ્વાસને ભરી ધીરે ધીરે સહસ્ત્ર ચક્ર સુધી લઈ જાઓ. સહસ્ત્ર ચક્રથી શ્વાસને ધીરે ધીરે નાકના ટેરવા સુધી લઈ આવો. લાસ્ટ રાઉન્ડ, શ્વાસને ધીરે ધીરે સહસ્ત્ર ચક્ર સુધી લઈ જાઓ. હવે શ્વાસને ધીરે ધીરે નાકના ટેરવા સુધી લઈ જાઓ. હવે શ્વાસને ધીરે ધીરે ભરી સહસ્ત્ર ચક્રથી પગના પાની સુધી લઈ જાઓ. ઓબ્ઝર્વ, એક પાણીના બુંદની જેમ તમારો શ્વાસ નીચે જઈ રહ્યો છે. ઓબ્ઝર્વ. હવે પગના પાણીથી શ્વાસને તમે ધીરે ધીરે ભરીને માથાના સહસ્ત્ર ચક્ર સુધી આવી રહ્યા છો. પાછું તમે શ્વાસને ભરી સહસ્ત્ર ચક્રથી ભરી રાઈટ યોર હેન્ડ્સ, જમણી બાજુ ધીરે ધીરે શોલ્ડર, એલ્બો, રિસ્ટ એન્ડ ફિંગર સુધી શ્વાસને લઈ જાઓ. હવે શ્વાસને છોડીને ફિંગર્સ, રિસ્ટ, એલ્બો, શોલ્ડર એન્ડ સહસ્ત્ર ચક્ર સુધી લઈ જાઓ. હવે તમે શ્વાસને ભરો લેફ્ટ સાઈડ ઓફ યોર બોડી, શોલ્ડર, એલ્બો, રિસ્ટ એન્ડ ફિંગર સુધી લઈ જાઓ. શ્વાસને છોડી શોલ્ડર, fingers, wrist, elbow and shoulder સુધી લઈ જાઓ. Now, ધીરેથી શ્વાસને ભરો સહસ્ત્ર ચક્રમાં અને હવે ધીરે ધીરે થિંક કરો, યુ હેવ અ એનર્જી, એક થ્રેડ તમને દેખાઈ રહ્યું છે અને એ થ્રેડ માંથી ડ્રોપ વોટર નું પડી રહ્યું છે તમારા ફર્સ્ટ ફ્રન્ટ ઓફ યોર ફેસ. ઇટ્સ કુલિંગ વોટર, ઠંડા પાણીની વર્ષા ચહેરા ઉપર. ધીરે ધીરે તમારા નાક, લિપ્સ, ચિન, ગળા ઉપર, છાતી ઉપર આવી ગયું છે. ધીરે ધીરે ડ્રોપ્સ પેટ ઉપર ઠંડુ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. પેટમાંથી તમારા ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું અને નાનું આંતરડું, એની તરફ ઠંડકતાનો અહેસાસ તમને થઈ રહ્યો છે. ધીરે ધીરે એ બંને થાઈસ જાંગોમાંથી ઘૂંટણની તરફ અને ઘૂંટણમાંથી તમારા ઘૂંટીની તરફ, એન્કલ બોનની તરફ જઈ રહ્યો છે અને બંને પગમાં સ્થાયી થઈ ગયું છે. ના ફીલ ધ, ફીલ કરો તમારા પગની નીચે પાણી, ઠંડુ પાણી. એ ઠંડા પાણીમાં તમારું બધું જ ગંદકી બહાર તમને દેખાઈ રહી છે. તમારી જે ગંદી ઉર્જા આજ સુધી ભેગી કરી હતી, ઈર્ષારૂપી, કામ ક્રોધરૂપી, મેં આજે મારા શરીરને સાફ કરી દો અને તમને જોવા મળે છે ગ્લુઈ, બ્લેક, બ્લુઇશ વોટર, જે હમણાં સુધી ક્યારેય તમને નતું જોવા મળ્યું. એન્ડ નાઉ ત્યાંથી જ તમને એક સુંદર આજુબાજુ એક સુંદર મજાનો હિમ વર્ષા રૂપી સ્પ્રિંકલિંગ થઈ રહ્યું છે અને તમારી એક ઉર્જા ક્રિએટ થતી આવી છે, બોલ રૂપી ઉર્જા. તમારા શરીરની આજુબાજુ આત્માને પ્રોટેક્ટ કરવા માટે એક ઉર્જા મળી રહી છે, બોલ જેવી છે. તમને
નીચે થી સ્પાઇરલ ની જેમ ઉર્જા તમારી ઉપર ને ઉપર ઉપર ને ઉપર બોલ સ્વરૂપથી ઉપર ને ઉપર, એક સમજો કે તમને નાગ દેવતાઓ તમને તમારા આખા શરીરને ક્લીન કરીને ઉપર જઈ રહ્યા છે, ઉપર જઈ રહ્યા છે, ઉપર જઈ રહ્યા છે, અને તમારા સહસ્ત્રમાં પીસ એનલાઇટનિંગ નું એક કમળ ક્યારેય તમે નતું જોયું. આજે કમળ તમને સફેદ બરફીલું જોવા મળી રહ્યું છે, અને એમાંથી એક વર્ષા થઈ અને એ વર્ષાથી તમારી ઓરા પ્રોટેક્ટ થઈ ગઈ છે અને એક તમને કવચ મળી ગયું છે. આટલા વર્ષોથી હું જેને શોધી રહ્યો હતો, કે હું આટલા વર્ષોથી જેની પાછળ મંડી પડતી હતી, એ કવચ, પ્રેમનું કવચ, સંતોષનું કવચ, ધ્યાનનું કવચ, આટલા વર્ષોથી હું મહેનત કરતી હતી, ક્યારેય નતું મળી, પરંતુ આજે મને મારા શ્વાસ, મારા સોલ, મારા આત્માએ સાક્ષીભાવ મેં જોયું કે મારું પણ એક કવચ છે, પ્રેમનું આવરણ છે, સંતોષનું આવરણ છે, અને ધીરે ધીરે એ આવરણમાં તમે ફરી રહ્યા છો. ફીલ ધ એનર્જી, યુ હેવ અ ફેમિનાઇન એન્ડ મસ્ક્યુલાઇન એનર્જી ગાઈઝ, બંને એનર્જી તમારી જ માં છે. યુ હેવ અ ક્રિએટર, યુ ક્રિએટ યોર ઓન લાઈફ, તમે જ છો. સ્લોલી સ્લોલી બંને હાથને આંખોની ઉપર રાખી લેશો, બંને હાથથી આંખોને પ્રેસ કરો અને ઉર્જાને લઈ લો. બંને હાથને આંખોની ઉપર રાખી દો, કોઈ જ આંખો નહીં ખુલે. તમારી બધી જ ઉર્જા તમારી પાસે છે. તમારી આંખોને પ્રેસ કરી અને ગરમાવો લઈ લો ઉર્જામાંથી. ધીરે ધીરે બંને હાથથી ચહેરાની તરફ ઉર્જાને લઈ જાઓ અને પૂર્ણ એ ઉર્જાને તમારા શરીરમાં ફેલાવી લો. હગ યોર બોડી, લવ યોર બોડી, ફીલ યુ આર અ ન્યૂ બોર્ન બેબી. હગ કરો તમારા બોડીને, લવ કરો તમારા બોડીને. એન્ડ માસ્ટર્સ, થેન્ક યુ વેરી મચ. આઈ ગ્રેચ્યુએટ ઓલ માય માસ્ટર્સ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. નમસ્કાર. કોઈને કઈ ક્વેશ્ચન? યા કશ્યપ અંકલ, અનમ્યુટ કરો. અનમ્યુટ યોર સેલ્ફ કશ્યપ અંકલ, અને પછી મમતા આંટી, કશ્યપ અંકલ નું પતી જાય પછી તમે કહેજો. નથી થયું કશ્યપ અંકલ, તમારું અનમ્યુટ નથી થયું. પૂજા મેમ, કેન યુ અનમ્યુટ, તમે અનમ્યુટ કરી શકશો? યસ, એક્સેલન્ટ. ત્રણ વસ્તુ શીખવા મળી, ખૂબ ખૂબ આનંદ થયો. સંતોષી નર સદા સુખી. અંદરની ગંગાને સાફ કરવાની છે. ગમ્યતે પ્રાપ્યતે ભગવત પદમ યેન સા ગંગા. એટલે તમે મસ્તકથી લઈને પાયર સુધી તમે ધ્યાન કરાવીને પણ અમારું શરીરનું રોમે રોમ સાફ કર્યું. અને ત્રીજું, પ્રેમનું કવચની વાત કરીને પ્રેમ રાખવાનો પરંતુ આસક્તિ નથી રાખવાની. આ ત્રણ વસ્તુ શીખવા મળી. થેન્ક યુ વેરી મચ, એક્સેલન્ટ, એક્સેલન્ટ. થેન્ક યુ, થેન્ક યુ. મમતા આંટી, અનમ્યુટ યોર સેલ્ફ. કશ્યપ અંકલ, મ્યુટ કરી દો. હા, મમતા આંટી, હા અનમ્યુટ કરો. હા, આઈ થિંક સો અનમ્યુટ થઈ ગયા છો આંટી, અનમ્યુટ થઈ ગયા છો. નમસ્તે પૂજાબેન, નમસ્તે દિવ્યાની બેન, નમસ્તે બધાને. એક્સેલન્ટ
વેરી બ્યુટીફુલ એન્ડ એક્સેલન્ટ. ખૂબ ખૂબ સરસ લાગ્યું. આખું લેક્ચર જ ખૂબ સરસ છે. અને ઘણા વખતથી મને અષ્ટવક્ર ગીતા માટે જાણવું હતું, એ મારી ઈચ્છા આજે તમારા તરફથી સંતોષાય છે. મારી બહુ જ ઈચ્છા હતી મને અષ્ટવક્રની બુક મળે તો પણ મારે વાંચવી હતી, પણ મને હજુ સુધી મળી નથી. મેં ઘણી બધી લાઇબ્રેરીની અંદર તપાસ કરી પણ અષ્ટવક્ર ગીતા મને ક્યાંય ન મળી. અને બહુ વર્ષોની જે મારી પ્યાસ હતી જે આજે તમે બુઝાવી છે. થેન્ક યુ વેરી મચ દેવ્યાનીબેન, થેન્ક યુ. અને ખૂબ જ સરસ રહ્યું તમારું આજે આ લેક્ચર. બીજું છેલ્લું જ્યારે તમે આ બધું શ્વાસની પ્રક્રિયા કરાવી ત્યારે ખરેખર જે શ્વાસ જે જે જગ્યાએ રોકાઈને ઉપરથી જવાનો હતો, નીચે આવવાનો હતો, એ દરેક જગ્યાએ મને સરસ ફિલિંગ થયું. ચાંદલો કરવાની જગ્યાએ એના કરતા વધારે મને ઉપર આજ્ઞા ચક્ર પર થયું, પછી બોર્ડર લાઈન અને પછી સહસ્ત્રધાર ચક્રમાં. એ ચક્રમાં જ્યારે શ્વાસની ગતિ ઉપર નીચે થતી હતી ત્યારે મને એમ લાગ્યું કે મારા માથા ઉપર કોકે બરફની પાટ મૂકી દીધી છે. એક્સલન્ટ મને આજે અનુભવ થયો અને એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા જ સરસ લેક્ચર્સ તમે આપ્યા જ કરો અને અમે સાંભળ્યા જ કરીએ અને જીવનમાં અમલમાં મૂકીએ. બસ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મમતા આંટી. કોઈને કઈ શેર કે કશું કઈ પૂછવું છે? I know Sai Krishna, you couldn't understand Gujarati, but you wanted to say something Hindi also, if you wish. Unmute yourself. Aap kijiye. Hello. Namaskar. Namaste, ma'am. Session was wonderful and so energetic. I couldn't understand Gujarati, but the way you are saying the subject is very nice. Thank you so much for the wonderful opportunity to all the Gujarat masters. Thank you for making this Swadhyay successful. No, definitely. Thank you very much you are here. Aap yahan pe aaye aur hamare saath bane rahe, wo bhi bahut badi baat hai. See, again, wahi hai santosh. Jaise Kashyap Pankaj ne bola, संतोष. मैंने भी बोला हमें संसार जीवन में संतोष रखना है. हमें कंपैरिजन नहीं, व्हाट वी हैव हमारे अंदर जो है उसको हमें कंपैरिजन या हमें दिखावा नहीं करना है कि वाओ वी डन इट, हम गुजरात के बहुत लोग बहुत अच्छा बूंद है. नहीं, वी ट्राई. हमेशा बूंद बूंद करोगे तब जाके आपका घड़ा भरता है. तो हम ऐसा ही सोचे कि हमारा घड़ा है वो अच्छे से भरे, नहीं के गंदगी भरा की जो हम बोलते हैं ना, सब रोगों को लेके नहीं भरना है. हमें ऐसा करना है कि हमारा जो घड़ा है वो एक पुष्य की तरह या फिर जल अच्छे से गंगा की तरह पवित्रमय बने और इस हिसाब से हम सभी जगह स्प्रेड करें, वही हमारी इच्छा है. और हमारे मास्टर्स भी बहुत अच्छे अच्छे है, बहुत सारा मास्टर सोच है. तो हूँ ये बधा ने विनती करीश के तमे लोग आज रीते स्वाध्याय આવતા રહો અને કન્ટિન્યુ પણ રહેશે આપણો કાર્યક્રમ, બધા લોકો જોડતા પણ રહીશું. નાઉ ધ આઈ થિંક સો કોઈને કઈ કહેવું ના હોય તો પછી પૂજા મેમ આપકો કુછ કહેના હૈ? બહુત બઢિયા. એક્ચ્યુઅલી મેને આધા સુના આપકા, લેકિન અષ્ટાવક્ર ગીતા કે તો મેં ભી બહુત ટાઈમ સે સુનના ચાહતી થી. ઇટ ઇઝ અ રીયલી વન્ડરફુલ સેશન. બહુત અચ્છા. એક્ચ્યુઅલી આપકો વાક્ષેત્ર તો બહુત બઢિયા હૈ, ઇસમે તો કોઈ ડાઉટ હી નહીં હૈ. બહુત બઢિયા સેશન હૈ, એક્સેલન્ટ. और जो लास्ट में आपने मेडिटेशन करा वो मैंने जरूर रिटर्न किया, वो बहुत ही अच्छा था, बहुत एनर्जेटिक था. थैंक यू सो मच. थैंक यू ये तो. और किसी को शेयरिंग करनी है या मीटिंग एंड करें? हाँ, तो कल हम मिलते हैं वापस 6 बजे. હવે કાલે પણ આપણે લોકો ધ્યાન રાખો કે કાલે આપણી સાથે પાછા બીજા સ્પીકર છે, વક્તા છે, એ પણ બહુ જ સરસ છે. અને દીપ્તિબેનનું કાલે છે, આવતીકાલે દીપ્તિ કટરમલનું કાલે જ છે. તો બધા લોકોને એ જ કહીશ કે અગેન આપણે લોકો આ જ રીતે મળીશું અને સ્વાધ્યાયનો પણ સંઘની સાથે સ્વાધ્યાય પોતાનું અધ્યયન પણ વધારવું હોય તો
તો અમારી સાથે જોડતા રહો આ રીતે. તો કાલે આપણે પાછા મળીશું 6 વાગે. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ ઓલ ધ માસ્ટર્સ. થેન્ક યુ. બાય બાય. સી યુ ટુમોરો 6 o'clock.